नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल नकोमरीशनी अंदर। मित्रों, लॉकडाउन नो चौथु चरण आ गयु है, एनी अंदर पान मावा नी दुकानों छे, एक खुल से के नहीं, तो आ वीडियो नी अंदर संपूर्ण एना रिलेटेड बात करवाना छे। कया कया जोन नी अंदर छे मित्रों ए खुली सकते, तमारा गाम नी अंदर पान मावा नी दुकान छे आखरे खुल से के नहीं। हवे तो मित्रों हद थई गई है, तो खास करीने पान मावा नी दुकान छे आखरे खुल से, कया कया जोन नी अंदर खुल से जोईए संपूर्ण माहिती आ वीडियो नी अंदर। चैनल ने हजी सुधी तमे सब्सक्राइब न करेली होय तो तेने अवश्य सब्सक्राइब करी लो, कारण के आवी नवी इन्फॉर्मेशन छे तमारा माटे अमे सौथी प्रथम ली आवता रहीशुं। तो आ चैनल ने आजे ज सब्सक्राइब करी लो अने घंटड़ी नुं निशान छे एने दबावी दीजो। मित्रों, व्यसनार्थीओ माटे एक सारा समाचार मळी रह्या छे, कहेवाय ने के आखरे एने आतुरतानो अंत आवी गयो छे। ગુજરાતની અંદર મિત્રો પાન માવા અને બીડીની છૂટછાટ છે મળવાપાત્ર થશે। કયા કયા ઝોનની અંદર મળશે આ બીડી પાન ફાકીઓ જોઈએ મિત્રો। ગુજરાતની અંદર 3 જિલ્લાની અંદર હજી પણ છૂટછાટ છે એ મળશે, ઓછી છૂટછાટ મળશે ત્યાં હજી મળવાપાત્ર નથી। તો મિત્રો આ 3 જિલ્લા છે, અમદાવાદ છે, સુરત છે અને વડોદરા, આ 3 જિલ્લાઓ છે એ રેડ ઝોનની અંદર આવશે, એટલે ત્યાં છે એ છૂટછાટ મળવાપાત્ર થશે નહીં। ગ્રીન, રેડ, ઓરેન્જ અને કન્ટેનમેન્ટ અને બફર ઝોન આવી રીતે 5 ઝોન છે એ ગુજરાતની અંદર લાગુ પાડવામાં આવશે મિત્રો। ત્યારે હમણાં જ ગાઈડલાઈન છે એ આવી જશે, ત્યારે અમે એક નવો એનો વિડીયો પણ બનાવી દેશું। ગ્રીન અને ઓરેન્જ ઝોનની અંદર જે દુકાનો પર કહેવાય ને કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું એ પણ જરૂરી છે, જ્યારે પાન માવાની દુકાને તમે જશો ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જરૂરી છે। બે વ્યક્તિ હશે એની વચ્ચે 6 ફૂટનું અંતર છે એ હોવું જરૂરી છે। જ્યારે તમે પાન માવા બીડી લેવા જતા હો ત્યારે બે વ્યક્તિ વચ્ચેનું અંતર છે 6 ફૂટનું હોવું જરૂરી છે। માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા છે એ પણ દુકાનદાર પાસે હોવી જરૂરી છે, અને જો તમે કોઈ પણ જાહેર જગ્યાએ થૂંક્યા તો ગુજરાતની અંદર એક નિયમ આજથી લાગુ પડી ગયો છે, 200 રૂપિયાનો દંડ છે એ વસૂલવામાં આવશે। કોઈ પણ જગ્યાએ જાહેરની અંદર છે થૂંકવાનું રહેશે નહીં। તો ખાસ કરીને જે ગુજરાતની અંદર પાન માવાના બીડીના જે બંધાણીઓ છે એના માટે એક સારા સમાચાર મળી રહ્યા છે। તો ગુજરાતની અંદર પાન માવા અને બીડીની છૂટછાટ છે મળવાપાત્ર થશે, પણ આજે ગાઈડલાઇન્સ પ્રમાણે છે એ વર્તવું જરૂરી પડશે। તો ખાસ કરીને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરો, અને જે લોકો બંધાણીઓ છે તેના માટે તો ખાસ આ ખબર આવી રહી છે એના સુધી તો અવશ્ય પહોંચાડશો વિડીયોને। ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેશો અને ઘંટડીનું નિશાન પણ સાથે સાથે પ્રેસ કરતા જજો, બરાબર આવજો।